નમસ્કાર દર્શક મિત્રો, ઈટીવી ગુજરાતીના ચટાકેદાર અને ધમાકેદાર શો ફ્લેવર્સ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત છે. અત્યારે હું છું નવસારીમાં. ફ્રેન્ડ્સ, તમને ખબર છે ફ્લેવર્સ ઓફ ગુજરાતમાં જે ગૃહિણી સિલેક્ટ થાય છે એમને ઘણા બધા તબક્કાઓથી પસાર થવું પડે છે. જેમ કે એમને ઓડિશન્સ આપવા પડે છે, ઓડિશનમાં એમની રેસિપી શું છે, એ કેવી રીતે બનાવવાના છે, પ્રેઝન્ટ કેવી રીતે થશે, એમને આવા ફોર્મ્સ પણ ફિલઅપ કરાવીએ છીએ અમે, એમની પાસેથી બધી નાની નાની ડિટેલ્સનું ધ્યાન રાખીએ છીએ, ત્યારે જઈને એ અહીંયા સુધી પહોંચે છે. કારણ કે અમારો પ્રયાસ હંમેશા તમને કંઈક સારું પ્રેઝન્ટ કરવામાં જ હોય છે. તમારા સુધી એક સારી રેસિપી પહોંચાડવી એ અમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, અને આવી જ બે સરસ મજાની રેસિપી આજના એપિસોડમાં પણ આપણે શીખવાના છે. તો ચાલો શરૂઆત કરી દઈએ. ફ્લેવર્સ ઓફ ગુજરાતમાં આપણે રોજ જે બે રેસીપી બનાવીએ છીએ, પણ ગૃહિણીઓ જે રેસીપી બનાવે છે એની પાછળ ઘણી બધી મહેનત હોય છે, નાની નાની વસ્તુઓનું ધ્યાન રાખવું પડતું હોય છે. જેવી રીતે અત્યારે લવિનાબેન અને તૃપ્તિબેન મને રેસીપી શીખવાડવાના છે અને કામે લાગી ગયા છે. તમે લોકો તો અત્યારે તૈયારી કરી રહ્યા છો? અરે વાહ, તો આજે સરસ મજાની બે રેસીપી બનવાની છે. મને લાગે છે તમે તો ફૂલ ઓન તૈયારીમાં જ છો. તમે શું બનાવવાના છો? આજે મેયો વેજ પરાઠા. મેયો વેજ પરાઠા? અને તમે શું બનાવવાના છો? બનાવીશ દપકવડી. દપકવડી? દપકવડી એ શું હોય છે? એ એકચ્યુઅલી ચણાના લોટમાંથી બનાવવામાં આવે છે, નાની નાની વડી બનાવવામાં આવે છે ને, અને પછી. ઓકે, તો મજા આવશે યાર. આજે તો કંઈક પરાઠા, વડી, બધું નવું નવું છે. તમે બંને આજે શો પર તો શીખવાડવાના છો રેસીપી, પણ તમે જે બનાવવાના છો અને તમે જે રેસીપી બનાવવાના છો એ બંને તમે પહેલાં કેટલી વાર ટ્રાય કરી છે ફ્લેવર્સ ઓફ ગુજરાતમાં આવતા પહેલાં? તમે? મેં તો રૂટીનમાં બનાવું છું આ રેસીપી. ઓકે, આવતા પહેલાં ડેકોરેશન સાથે 4-5 વાર તો મેં ટ્રાય. ઓકે, એટલે ફૂલ ઓન તૈયારી છે. અને તમે? મારા ઘરમાં નોર્મલી બનતી રહે છે આ, બધાની ઓલમોસ્ટ બધાની ફેવરેટ છે. ઓકે, તો પછી ઇઝી છે, તમારા બંને માટે કંઈ હાર્ડ ટાસ્ક છે જ નહીં. બસ તો આપણે રસોડું ચાલુ કરી દઈએ અને બનાવી જ દઈએ ફટાફટ. ચાલો ફ્રેન્ડ્સ, પરાઠા એવી વસ્તુ છે જે આપણે ડિનર, લંચ, બ્રેકફાસ્ટ ગમે ત્યારે પણ લઈ શકીએ છીએ. તમારું શું કહેવું છે? નોટ ઓન્લી ડિનર, લંચ એન્ડ બ્રેકફાસ્ટ, બટ જે લોકો ડાયટ કરતા હોય અને જે લોકોને ખાલી એક જ ટાઈમ ખાવાનું હોય એ પણ આ ડાયટમાં લઈ શકે છે. રાઈટ, પરાઠા બહુ જ હેલ્ધી વસ્તુ છે, કારણ કે એમાં આપણે બહુ જ ઓછું તેલ વાપરીએ છીએ અને એમાં ઘણી બધી વેરિએશન પણ થઈ શકે. એમાં તમે ઘણા બધા વેરાયટી લઈ શકો છો, કશું પણ થઈ શકે. તો આજે કયા પરાઠા બનવાના છે? આજે જે અમે બનાવવાના છે ધેટ ઇઝ મેયો વેજ પરાઠા. પરાઠામાં ઘણી બધી વેરાયટીઝ પણ હોય છે અને આપણે ઘણા બધા વેરિએશન્સ પણ લાવી શકીએ છીએ. તો આજે મેયો વેજ પરાઠા બનવાના છે. તો મેયોનીઝ તો હશે જ, સાથે બીજા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ છે? ઇન્ગ્રીડિયન્ટ્સમાં આ ઓટ્સ ને ઘઉંનો કણક છે, મેયોનીઝ, ઓઇલ, પત્તા ગોબી એટલે કેબેજ, ગુજરાતીમાં કોબેજ, ધાણા અને ફુદીના, ડુંગળી, ચીઝ અને પનીર છીણેલું લીધું છે, ટામેટો સ્લાઈસ ઘણા નાના ચોપ કરીને લીધા છે, ગાજર છીણેલું લીધું છે, કેપ્સિકમ છીણેલું છે, કાકડી છીણેલી લીધી છે, મસાલાની અંદર હલ્દી, બ્લેક પેપર પાવડર, લાલ મરચો પાવડર, આદુ મરચાં લસણની પેસ્ટ, મીઠું અને આ સૂકી મેથી એટલે કસૂરી મેથી લીધી. બધા ઇન્ગ્રીડિયન્ટ્સ તો આવી ગયા છે, પરાઠા બનાવવાનું શરૂ કરીએ. ક્યાંથી કરીશું? સૌથી પહેલાં કોબીજ લઈ લઈશું, 1 ટેબલ સ્પૂન ઓફ કોબીજ. ગાજર લઈ લેવાનું છે 1 ટેબલ સ્પૂન. તમે છેડી રાખ્યું છે? યા, આની અંદર તમારે વેજીટેબલ્સની કોઈ લિમિટેશન્સ નથી. તમે એની અંદર પાલક લઈ શકો, તમારે કોર્ન ભાવતું હોય છોકરાઓને તમે કોર્ન લઈ શકો. કેપ્સિકમ લેવાનું છે 1 ટેબલ સ્પૂન. ડુંગળી લઈ લઈશું 1 ટેબલ સ્પૂન, ડુંગળી સ્લાઇસ્ડ કરેલી છે. ટમેટો લેવાના છે ચોપ્ડ 1/2 ટેબલ સ્પૂન જેટલા. ઓકે, કાકડી લેવાની છે 1 ટેબલ સ્પૂન. હવે આની અંદર મેં ચીઝ ને પનીર ને બંનેને સાથે ગ્રેટ કરીને રાખ્યા છે. તમારે અલગ નાખવું હોય, અલગ ચીઝ વધારે લેવું હોય, પનીર વધારે લેવું હોય, ચોઈસીસ સોસ તમે લઈ શકો છો. 1 ટેબલ સ્પૂન જેટલું ચીઝ ને પનીર લઈશું. હવે આની અંદર આપણા બધા વેજીટેબલ્સ આવી ગયા છે, સો આપણે આની અંદર હવે સ્પાઇસીસ નાખીશું. સ્પાઇસીસની અંદર હળદર પાવડર લેવાનું છે 1/4 ટીસ્પૂન, પેપર પાવડર એટલે મરીનો પાવડર એ આપણે 1/2 ટીસ્પૂન જેટલું લેવાનું છે,
આ લાલ મરચા પાવડરની અંદર મેં કુમઠી મરચું લીધું છે જે પ્રેફરેબલી કલર્સ માટે યુઝ કરવામાં આવે છે. તો આપણે એને કલર માટે જ અગેન 1/4 ટીસ્પૂન જેટલું કુમઠી મરચું લઈશું. એટલે તીખાશ નહીં આવે પણ ખાલી કલર માટે. તીખાશ માટે આપણે આ મરી પાવડર લીધું છે. હવે આપણે બીજો ઇન્ગ્રેડિયન્ટ લઈશું તીખાશ માટે, જે છે આદું મરચાં લસણની પેસ્ટ. આ જે પર્ટિક્યુલર વેરાયટી છે એ આઇડલ જૈન ફૂડ તરીકે પણ છે. એમાં તમે ડુંગળી માઇનસ કરી દો અને આદું મરચાં લસણ માઇનસ કરી દો, એટલે લસણ માઇનસ કરીને આદુને મરચાં પણ નાખો તો અગેન જૈન લોકો પણ આને ઇઝીલી યુટિલાઇઝ કરી શકશે. સોલ્ટ એઝ પર ટેસ્ટ. હવે આપણે એને મિક્સ કરી દઈશું. આની અંદર આપણે હવે જે ધાણાને ફૂદીના આપણે ચોપ કરીને રાખ્યા હતા એ નાખશું. એટલે થોડી મિન્ટનો પણ ટેસ્ટ આવશે. યસ, મિન્ટ ઇઝ કમ્પ્લીટલી ઓપ્શનલ. તમારે અવેલેબલ છે તો નાખો. અને બીજી વસ્તુ કે આના માટે તમારે સ્પેશિયલી કોઈ આ વસ્તુ બહારથી લાવવાની જરૂર નથી. તમારા જે ઘરે અવેલેબલ હોય, સપોઝ તમારા પાસે ડુંગળી છે, ગાજર છે, કાકડી છે અને કોબીજ છે, તો પણ તમે આ બનાવી શકો છો. એના માટે તમારે કોઈ પર્ટિક્યુલરલી બહાર સ્ટોરમાં કે કશે જવાની જરૂર નથી. સો આપણું આ સ્ટફિંગ રેડી છે. ઓકે, હવે આપણે એને રોટલો બનાવવાનો છે અને એની અંદર આ સ્ટફિંગ ને મેયોનીઝ યુઝ કરવાનો છે. તો રોટલા માટે જે આપણે કણક લીધો છે એની અંદર 4 ટેબલ સ્પૂન લોટ છે, રેગ્યુલર જે આપણે વીટનો ઘઉંનો લોટ લેવાનો છે, અને 2 ટેબલ સ્પૂન્સ ઓટનો લોટ લેવાનો છે. જો ઓટનો લોટ અવેલેબલ ના હોય તો તમે રેગ્યુલર ઓટ વીટનો પણ લઈ શકો છો, પણ આની અંદર તમે મેદો ના યુઝ કરો તો દેટ ઇઝ એડવાઇસેબલ. આપણે જે રોટલી બનાવીશું એને થોડુંક આવી રીતે લોંગ એને શેપ આપવાનું છે. ઓવલ, યસ, એને લંબગોળ બનાવવાનું છે. આપણે એને આપણે એક સેન્ટર આપી દઈએ. હવે આપણે મેયોનીઝ લઈ લઈએ. મેયોનીઝને આવી રીતે સેન્ટર પર સ્ટફ કરવાનું છે. એની સાઇડ્સ પણ આપણે સ્ટફ નથી કરતા, બિકોઝ આમાં એક પોસિબિલિટી છે કે જ્યારે તમે એને તવા પર શેકો ત્યારે બહાર નીકળી જાય. તો ઓન દેટ પ્રિકોશન બેઝ આપણે એને થોડીક ઓછી લઈએ છીએ. હવે થોડુંક જ મેયોનીઝ લઈ લઈએ અને એની સાઈડ આપણે જસ્ટ એકદમ એને એક સ્પ્રેડ લેયર આપી દઈએ. હવે આપણે પાણી લેવાનું છે થોડું, એને આપણે એજીસ પર થોડું લગાવી દઈએ, કિનારી ખુલી ના જાય એના માટે. યસ, અને એને આપણે થોડુંક સીલિંગ પણ થોડું ડિઝાઇન આપીને કરશું. જેવી રીતે આપણે જે રીતે ઘૂઘરા બનાવતા હોઈએ, જે ઘૂઘરાને આપણે જે ડિઝાઇન આપીએ છીએ એ જ ડિઝાઇન આપણે આને પણ આપશું. નાઉ આપણે એને થોડું સ્ટફ એને સીલ કરી દઈએ. હવે આપણે એને શેકી લઈશું. યસ, હવે આપણે એને શેકી લેવાનું છે. આને તમે બટર સાથે પણ શેકી શકો છો, ઘી સાથે પણ શેકી શકો છો. શેકવાની ચોઈસ તમારી છે. તમારે એને કેટલું હેલ્ધી ખાવું છે, ચોઈસ ઇઝ યોર્સ. બરાબર. સ્ટફિંગ આપણે કાચું રાખ્યું છે તો પરાઠા શેકતી વખતે થોડુંક ચડવા દઈશું ને વધારે? એવું કંઈ જરૂરી નથી. મેઇન થિંગ ઇઝ કે અમારું જે આ બહારનું લેયર છે એ થોડુંક ઓવરલેપ છે. એ જે ડિઝાઇન આપણે કરી છે એ થોડું બરાબર શેકાવું જોઈએ. હવે આપણે એને વચ્ચેથી કટ કરશું. એને સર્વ કરવા માટે તમે એને ટમેટો કેચઅપ જોડે સર્વ કરી શકો. પરાઠા મેયો વેજ પરાઠા સાર રેડી. ઓકે, બહુ જ હેલ્ધી તમે પરાઠા આજે શીખવાડ્યા છે અમને અને બહુ જલ્દી બનાવી દીધા. ઉપરથી ક્રિએટિવિટી પણ આવી છે અને બહુ જ સરસ બનાવ્યા છે. થેન્ક યુ. પરાઠા તો તમે બહુ બનાવ્યા અને એમાં ઘણા બધા વેરિએશન પણ લાવ્યા. હવે જ્યારે પરાઠા બનાવો ને તો મેયો વેજ પરાઠા બનાવજો. આ ખૂબ જ હેલ્ધી પણ છે. તો આ હેલ્ધી પરાઠા બનાવવા માટે તમારે જોઈશે મેયો વેજ પરાઠા બનાવવા માટે જોઈશે ઘઉં અને ઓટના લોટની કણક 1 બાઉલ, સમારેલી કોબીજ 1 ચમચી, સમારેલું ગાજર 1 ચમચી, સમારેલા કેપ્સિકમ 1 ચમચી, સમારેલી ડુંગળી 1 ચમચી, સમારેલા ટામેટા 2 ચમચી, સમારેલી કાકડી 1 ચમચી, છીણેલું ચીઝ અને પનીર 1 ચમચી, હળદર 5 ચમચી,
મરી પાવડર અડધી ચમચી, લાલ મરચું પાવડર 5 ચમચી, આદુ મરચાની પેસ્ટ 2 ચમચી, મીઠું સ્વાદ અનુસાર, તેલ 2 ચમચી, સમારેલી કોથમીર અને ફુદીનો 1 ચમચી, મેયોનીઝ 2 ચમચી. મેયો વેજ પરાઠા બનાવવાની રીત. સૌપ્રથમ બાઉલમાં સમારેલી કોબીજ, સમારેલું ગાજર, સમારેલા કેપ્સિકમ, સમારેલી ડુંગળી, સમારેલા ટામેટા, સમારેલી કાકડી, છીણેલું ચીઝ પનીર, હળદર અને મરી પાવડર, લાલ મરચું પાવડર, આદુ મરચાની પેસ્ટ અને મીઠું ઉમેરી મિક્સ કરી લો. હવે સમારેલા ફુદીના અને કોથમીર ઉમેરી મિક્સ કરી લો. પછી બાંધેલા ઘઉં અને ઓટના લોટની કણકની રોટલી વણી લો. ત્યારબાદ ઉપર મેયોનીઝ પાથરી દો. હવે બનાવેલા મિશ્રણને ઉપર પાથરી દો. પછી બીજા ભાગમાં મેયોનીઝ લગાવી કવર કરી લો. ત્યારબાદ પેનમાં તેલ ઉમેરી પરાઠાને શેકી લો. શેકાઈ જાય પછી પ્લેટમાં કાઢી કટ કરી લો. હવે સર્વિંગ પ્લેટમાં મૂકી ટમેટો સોસ અને સેલેડ સાથે સર્વ કરો. તો તૈયાર છે મેયો વેજ પરાઠા. લવિનાબેન, તમે આજે પરાઠાની એક નવી વેરાયટી શીખવાડી છે અમને લોકોને, એટલે ફ્લેવર્સ ઓફ ગુજરાત તરફથી તમને મળે છે આ ગિફ્ટ. થેન્ક યુ વેરી મચ. અને ગિફ્ટ લેવાની સાથે હું એક વાત શેર કરવા માંગીશ. શ્યોર. કે ફ્લેવર્સ ઓફ ગુજરાત જે એફર્ટ કરી રહ્યું છે કે તમે લોકો લેડીઝ મહિલાઓની ઘરે ઘરે જઈને, નો ડાઉટ મહિલાઓ બહુ ટેલેન્ટેડ છે, એમાં ઘણી આવડત છે, બટ એમાં એ કોન્ફિડન્સ નથી કે એ આવી રીતે બહાર આવી શકે. અને તમે જે એફર્ટ કરી રહ્યા છો, એમને જે પ્લેટફોર્મ આપી રહ્યા છો એમના કોન્ફિડન્સને બહાર લાવવા માટે, એના માટે હું તમને હાર્ટલી થેન્ક્સ કરું છું. અને આઈ થિંક જે ફ્લેવર્સ ઓફ ગુજરાત છે એની સાથે બ્રેકેટમાં યુ શુડ રાઇટ અ કોન્ફિડન્ટ બૂસ્ટર પ્રોગ્રામ. સો થેન્ક યુ વેરી મચ. આવી જ શેર કરવાની છું, તો જોઈ લો ફૂડની અજબ ગજબની વાત. તમને આશ્ચર્ય પમાડે તેવી આ વાત છે કે દરેક વ્યક્તિ તેમના જીવનકાળ દરમિયાન સામાન્ય રીતે 35 ટન ખોરાક આરોગી જાય છે. ફ્રેન્ડ્સ, ફ્લેવર્સ ઓફ ગુજરાતમાં આપણે નવા નવા શહેરોની મુલાકાત લઈએ છીએ અને નવી નવી ગૃહિણીઓ પાસેથી રેસીપી શીખીએ છીએ. આમાં સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત તો એ છે કે જ્યારે હું ગૃહિણી પાસે રેસીપી શીખવાની હોઉં છું, એની પહેલાં મને ઓફ સ્ક્રીન જ ખબર પડે છે કે એ કઈ રેસીપી શીખવાડવાના છે. કોઈ કોઈ વાર તો એવા નામ હોય છે ને રેસીપીના કે મને સાંભળીને જેટલી ક્યુરિયોસિટી થાય છે કે એમાં હશે શું. હવે જે આપણે રેસીપી શીખવાના છે એ પણ કંઈક એવી જ છે કે આપણે શીખીશું, પણ એ પહેલાં જોઈ લઈએ ફ્લેવર્સ ઓફ ગુજરાત એક્સપર્ટ ટિપ. લીલા નાળિયેરનું પાણી જગતનું શ્રેષ્ઠ આરોગ્યપ્રદ પીણું કહી શકાય. ઉનાળાની ગરમીથી લૂ સામે રક્ષણ પણ આપે છે અને ડિહાઇડ્રેશનને પણ અટકાવે છે. એન્ટીઓક્સિડન્ટ કહી શકાય. ડબકવળી. ફ્રેન્ડ્સ, તૃપ્તિબેને મને શરૂઆતમાં કહ્યું કે આજે ડબકવળી શીખવાડવાના છે, ત્યારે જ હું તો કન્ફ્યુઝ થઈ ગઈ હતી કે એકચ્યુઅલી આ છે શું. તૃપ્તિબેન, હવે તમે મને ડિટેલમાં સમજાવી દો કે આ એકચ્યુઅલી શું છે. ડબકવડી એટલે કેવું છે કે ચણાના લોટમાંથી નાની નાની વડે બનાવવામાં આવે છે અને એની અંદર પાણીની અંદર મસાલો કરીને એની ઘટ ગ્રેવી કરીને અંદર એ વડી નાખવામાં આવે છે. ઓકે, એટલે આ કાઇન્ડ ઓફ વડીનું શાક છે? નહીં, એવું કંઈ પણ નહીં કહી શકાય, વન કાઇન્ડ ઓફ ઢોકળી એવું કહી શકાય. અને તો આમાં આપણે કયો લોટ લઈએ છીએ? આપણે એમાં ચણાનો લોટ અને ઘઉંનો લોટ લેવાનો છે. ઓકે, એટલે આ બે લોટ તો છે જ, સાથે બીજા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ છે? ઓકે, એના માટે જોઈશે તેલ, ચણાનો લોટ, ઘઉંનો લોટ, તલ, આદુ મરચાંની પેસ્ટ, લીલા કોપરાની છીણ, હળદર પાવડર, હિંગ, રાઈ, લીલા ધાણા, સોડા ખર અને નમક. ઓકે, એટલે મને લાગે છે કે આમાં તો વડીઓ જ મેઈન છે ને? હા, રાઈટ. તો શરૂઆત ક્યાંથી કરીશું? પહેલાં શરૂઆત આપણે એના માટે જે પાણી પહેલાં ફર્સ્ટ તૈયાર કરવાનું છે ગ્રેવી માટેનું, એનાથી સ્ટાર્ટ કરીશું આપણે. ઓકે, કેટલું તેલ લઈએ છીએ અત્યારે? આપણે એપ્રોક્સ 2 ટેબલસ્પૂન સમથિંગ. તેલ ગરમ થાય એટલે અંદર રાઈ નાખવાની છે. રાઈ તતડી જશે એટલે એની અંદર આપણે હિંગ નાખવાની છે. હવે એના માટે આપણે ચણાનો લોટ લેવાનો છે. એ ચણાનો લોટ આપણે શેકવાનો છે. હા, શેકવા માટે 2-2 ટીસ્પૂન સમથિંગ લેવાનો છે. એને આપણે શેકી લઈશું અને બહુ વધારે નહીં થવા દેવાનો, થોડો ગુલાબી રંગનો થાય ત્યાં સુધી શેકવાનો છે આપણે એને. ઓકે, બસ આ લાલ રંગનો થઈ ગયો, ગુલાબી રંગનો થઈ ગયો છે આછો, ત્યાં સુધી જ કરવાનો છે. અને જેવું થાય છે એવું અંદર પાણી નાખી દેવાનું છે. ઓકે, હવે
હવે આની અંદર આપણે બીજા બધા મસાલા કરવાના છે, જેમાં તલ આવશે, બે થી અઢી ચમચી સમથિંગ તમારે તલ નાખવાના છે. આ તમારે લીલા કપડાની છીણ છે, ઓકે, લીલું કોપરું. હા, આમાં લીલું કોપરું નાખશો તો એનો ટેસ્ટ વધારે સારો આવશે. મને મેં છે ને અહીંયા નવસારીમાં એક વસ્તુ ઓબ્ઝર્વ કરી છે કે બધી વસ્તુમાં વધારે પડતો નારિયેળનો ઉપયોગ થાય છે, કે એટલે ફરસાણ હોય કે કશું પણ હોય, આનું કારણ શું? દરિયા કિનારો નજીક થઈ? ના, એવું કશું નથી, એટલે સારું આવે છે. ઓકે, આદુ અને મરચાંની પેસ્ટ નાખવાની છે, હળદર નાખવાની છે. આપણે જ્યારે કશું પણ બનાવતા હોઈએ છીએ ત્યારે એમાં સૌથી વધારે વઘાર ઇમ્પોર્ટન્ટ હોય છે, ઓબ્વિયસલી. એટલે વઘાર સારો હોય તો જ રેસીપી સારી બને. હવે આની અંદર મીઠું સ્વાદ મુજબ તમારે રાખવાનું છે, એટલે મીઠું નાખતી વખતે ધ્યાન રાખવાનું છે. ઓકે, વધારે ખારું ના થઈ જાય. હા, એના માટે. અને આ લીલા ધાણા ડિપેન્ડ કરે છે તમારા પર કે તમને કેટલા ધાણા ભાવે છે. ઓકે, વધારે જોઈએ તો થોડા વધારે લઈ શકાય. અને આપણે કેટલી વાર ઉકાળવાનું છે? અને જ્યાં સુધી ઉભરાય ત્યાં સુધી, મીન્સ એપ્રોક્સ 5 મિનિટ સુધી અને ઉકાળવાનું છે. ઓકે, ડબક વડી કેવી બને છે તમે ઇમેજિન કરી શકો છો? હું તો નથી કરી શકતી. તૃપ્તિબેન, હવે શું કરવાનું છે? હવે આપણે વડી માટેનો ડો રેડી કરવાનો છે. એના માટે આપણે ચણાનો લોટ લેવાનો છે, 4 થી 5 ચમચી આપણે લોટ લેવાનો છે. એની અંદર આપણે 1 ચમચી ઘઉંનો લોટ લેવાનો છે. ઓકે, ઘઉંનો લોટ એટલા માટે કે થોડું બાઇન્ડિંગ રહે, જ્યારે આપણે અંદર નાખીએ તો વડી છૂટી નહીં જાય, રાઈટ, એના માટે લેવાનો છે. હવે અંદર તેલ નાખવાનો છે, તેલ આમાં વધારે પ્રમાણમાં લેવાનું રહેશે, 4 ચમચી જેવું તમારે લેવું પડશે એમાં. ઓકે, એટલે આની આપણે છે વડીઓ જે છે એ ડાયરેક્ટ ગ્રેવીમાં જ પાડવાની હોય? હા, એમાં જ નાખવાની છે. હવે આની અંદર આપણે જે પાણીમાં જે પણ મસાલા યુઝ કર્યો એ દરેકે દરેક મસાલા આમાં પણ યુઝ કરવાના છે આપણે. બરાબર, તો આમાં તલ, લીલું કોપરું. લીલું કોપરું ને તલ જેટલા હશે એટલું સારું લાગશે. હા, ટેસ્ટ બદલાઈ જશે, બદલાઈ જશે એનાથી. આદુ ને મરચાંની પેસ્ટ છે, અને સ્વાદ અનુસાર મીઠું લેવાનું છે, અને પિંચ ઓફ સોડા ખાર જેને કહે છે. સોડા આપણે શું સોફ્ટનેસ માટે? સોફ્ટનેસ માટે. ઓકે, અને ચડી જાય ચણા લોટ છે તો. અને તમારો લોટ તો એકચ્યુઅલી થોડો ઘણો તો ઢીલો હોય જ છે, લોટ ઢીલો હોય છે ને તેલથી ઓલમોસ્ટ બંધાઈ જાય છે, પણ થોડું થોડું પાણી એડ કરવાનું છે. એકદમ ધ્યાન રાખવાનું કે એકદમ થોડું થોડું એડ કરવાનું છે. ઓકે, જ્યાં સુધી અને લોટને કેળવવાનો છે બરાબર, એટલે જ્યારે આપણે વડીઓ પાડીએ ત્યારે તૂટી ના જાય. પછી પાણી એડ કરીશું. હા, એટલે લોટની જે કન્સિસ્ટન્સી છે એ બહુ થિક પણ નથી અને બહુ થિન પણ નથી. હવે વડી ઉતારીશું. હા સર, વડી ઉતારવા માટે આપણે હાથમાં થોડું તેલ લઈ લેશું જેનાથી લોટ ચીપકશે નહીં. બહુ નાની સાઈઝની વડી બનાવીએ છીએ. હા, નાની, કોઈને પાણીમાં જશે ને તો એ થોડી મોટી ફૂલશે અને મોટી થશે. એટલે સોડા ખાર પણ નાખ્યો છે થોડો આપણે. પાણી ઉકળી ગયું છે તો આપણે જે આ વડીઓ બનાવી છે એ અંદર આપણે એડ કરતા જઈશું. અને વધારે પણ નથી કરવાની, બસ નહીં તો તૂટી જશે વડીઓ આખી, નહીં રહે. જો કદાચ તમને એવું લાગે કે એડ કરતા તમને ગ્રેવી ઘટી ગઈ છે, થોડી પાણીની જરૂર છે, તો થોડું પાણી પણ એડ કરી શકો. અને ઢાંકી દઈશું, લીટી ઢાંકી દેવાનું છે અને 5-10 મિનિટ માટે એને થવા દેવાનું છે. ઓકે, હવે ડબક વડી આપણે ચેક કરી લઈશું એકવાર. રેડી થઈ ગઈ છે, આપણે સર્વિંગ કરીશું. હવે ડબક વડી સેની સાથે જમાય છે? એટલે રોટલી સાથે તમે નોર્મલ થોડું કાચું તેલ નાખીને પણ ખાઈ શકો છો, યા પૂરી રોટલી સાથે પણ તમે એને ખાઈ શકો છો. ઓકે, લીલા દાણા અને કોપરાથી ગાર્નિશ કરીશું. તો હવે રેડી છે આપણી ડબક વડી. ઓકે, તો ફાઇનલી મારા હાથમાં એ પ્રોડક્ટ આવી ગઈ છે જેનું નામ સાંભળીને હું વિચારતી હતી કે આ કેવું બન્યું હશે.
દીધી કે ડબકવાળી કેવી છે એ મને તો હવે ખબર પડી ગઈ કે આવી બને છે, પણ આવી બનાવવા માટે તમારે જોઈશે ડબકવાળી. બનાવવા માટે જોઈશે તેલ 2 ચમચી, રાઈ 1/2 ચમચી, ચણાનો લોટ 3 ચમચી, તલ 3 ચમચી, લીલા કોપરાનું છેણ 3 ચમચી, આદુ મરચાંની પેસ્ટ 1/2 ચમચી, હળદર 1/2 ચમચી, મીઠું સ્વાદ અનુસાર, સમારેલી કોથમીર 2 ચમચી, હિંગ 1/2 ચમચી. વડી બનાવવા માટે ચણાનો લોટ 4 ચમચી, ઘઉંનો લોટ 2 ચમચી, તેલ 4 ચમચી, તલ 1/2 ચમચી, લીલા નારિયેળનું છીણ 2 ચમચી, આદુ મરચાંની પેસ્ટ 2 ચમચી, મીઠું સ્વાદ અનુસાર. ડબકવડી બનાવવાની રીત: સૌપ્રથમ પેનમાં તેલ લો, તેલ ગરમ થાય પછી રાઈ ઉમેરો અને હિંગ ઉમેરો. હવે ચણાનો લોટ ઉમેરી શેકી લો, પછી જરૂર મુજબ પાણી ઉમેરો. ત્યારબાદ તલ, લીલા કોપરાનું છીણ, આદુ મરચાંની પેસ્ટ, હળદર, મીઠું અને સમારેલી કોથમીર ઉમેરી મિક્સ કરી ઉકળવા દો. હવે વડી બનાવવા બાઉલમાં ચણાનો લોટ, ઘઉંનો લોટ અને તેલ ઉમેરી મિક્સ કરો. પછી તલ, લીલા નારિયેળનું છીણ, આદુ મરચાંની પેસ્ટ અને મીઠું ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ મિશ્રણની વડી બનાવી પ્લેટમાં કાઢી લો. હવે વડીને ગ્રેવીમાં ઉમેરો અને ઢાંકીને આશરે 10 મિનિટ ચડવા દો. ચડી જાય એટલે સર્વિંગ બાઉલમાં કાઢી ટમેટો અને કોથમીર વડે ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે ડબક વડી. તૃપ્તિબેન, તમે આજે ડબક વડી શીખવાડી, જે મને તો જરાય ખબર નથી, મારા માટે એક નવી જ વાનગી હતી અને કદાચ વ્યુઅર્સને પણ એક નવી વાનગી શીખવા મળી છે. એટલા માટે ફ્લેવર્સ ઓફ ગુજરાત તરફથી તમને મળે છે આ ગિફ્ટ. થેન્ક યુ સો મચ લવિનાબેન અને તૃપ્તિબેન, તમારા બંને સાથે રેસીપી શીખવાની બહુ જ મજા આવી આજે. તમારા બધાના ફેમિલી મેમ્બર્સ અહીંયા છે, મને બહુ જ મજા આવશે ફૂડ ગુરુ રમવાની. અને તમારા કિડ્સ પણ છે, તમારો સન છે ને? યસ. શું નામ છે? ઋષભ. તું કયા સ્ટાન્ડર્ડમાં ભણે છે? નર્સરી. ઓકે. હવે તમારા બધા કિડ્સને પણ ગિફ્ટ જોઈએ છે? પ્રાઇઝ જીતવું છે તમને લોકોને? હા, ખાલી ઋષભને જ જોઈએ છે તમને? ના જોઈતું. ઓકે, તો હવે ફૂડ ગુરુનો ક્વેશ્ચન પૂછી લઉં છું. જરા પણ ટાઈમ નથી બગાડો, કારણ કે તમારા બધામાંથી કોઈને ને કોઈને તો જીતવું જ છે ને પ્રાઇઝ. ઓકે, તો આજના એપિસોડના ફૂડ ગુરુનો ક્વેશ્ચન છે, બધા ધ્યાનથી સાંભળજો, શોરબા એટલે શું? ઇટ્સ ધ કોમ્બિનેશન ઓફ દાળ. એક વર્ડમાં. શોરબા એટલે સૂપ છે. પરફેક્ટ, કોંગ્રેચ્યુલેશન્સ, તમે બન્યા છો આજના એપિસોડના ફૂડ ગુરુ. તમને મળે છે આ ગિફ્ટ. મોમા વન બટાકલા. તમને મળે છે ફ્લેવર્સ ઓફ ગુજરાત તરફથી આ એપ્રન, પાછળથી બાંધી આપો, અને આ ગિફ્ટ. ઇઝ ઇટ ધ ગિફ્ટ? ઋષભ, મમ્માને ગિફ્ટ મળ્યું છે. યે. હવે ઋષભ માટે શું બનાવશો? એના માટે તો એની દાદી જ બનાવે છે માલપુઆ, જેને બહુ જ ભાવે છે. એને સ્વીટ બહુ ભાવતું લાગે છે. ઓ ઋષભ, માલપુઆ ભાવે છે? બહુ ભાવે છે. ઓકે, મમ્મા બનાવશે. હા ફ્રેન્ડ્સ, તમે એડ્રેસ ને બધું બરાબર નોંધી લીધું છે ને? મને ચોક્કસ લખી મોકલાવજો. ચલો હવે હું તમને એક મસ્ત મજાની વાત કહું. ફ્લેવર્સ ઓફ ગુજરાતમાં એઝ હલક વ્યાસ એન્કર તરીકે સૌથી વધારે ફાયદો તો ખાલી મને જ હોય છે, કારણ કે બધી રેસીપી જે અમારા રસોડે બનતી હોય એ બધી મને જ ખાવા મળે છે, તમને નથી મળતી. પણ હા, બીજી વાત એ પણ છે ને કે હું તમને રેસીપી શીખવાડું છું તો તમે ઘરે બનાવો છો અને તમે ખાઓ છો. સાચી વાત છે ને? અત્યારે આપણે આવ્યા છે નવસારી, તો નવસારીમાં પણ એક બહુ જ સરસ મજાની જગ્યા છે જ્યાં બહુ જ સરસ જમવાનું મળે છે અને બહુ જ વેરાયટીવાળું પણ છે. તમારે જોવી છે એ જગ્યા? ચલો તમને બતાવી દઉં.